नमस्कार विद्यार्थी मित्रों, आज आप बात करशु धोरण 12 साइंस में विषय गणित प्रकरण नंबर 5 विषय। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने स्वाध्याय 5.7 की बात करता था, जेमा आपने 10 दाखला सुधी कम्प्लीट करेलो, बराबर। तो आज आप 11 दाखला थी शुरू करशु। विद्यार्थी मित्रों, स्वाध्याय 5.7 में 11 दाखला की रकम आपेली है, हूँ तमने समझाऊ। जो y बराबर 5 cos x माइनस 3 sin x होय तो, बराबर y बराबर आ रकम आपेली छे होय तो, साबित करो के dy वर्ग अपॉन dx वर्ग वत्ता y बराबर 0, आवु आपणे साबित करवानुं छे। तो विद्यार्थी मित्रों, पहला ए जोवू पड़े, चलो रकम तो y बराबर आपेली छे आपणे, बराबर, पण साबित करवू छे। तो साबितीमां शुं मांगेलो छे, तो dy वर्ग अपॉन dx वर्ग, एना परथी ए खबर पड़ी जाए के द्वितीय विकलित करेलू छे। आपणे द्वितीय विकलित जोईए छे, बराबर। द्वितीय विकलित જોતું હોય તો રકમમાં આપણે બે વખત વિકલન કરવું પડે તો દ્વિતીય વિકલિત મળે ને, કારણ કે સાબિતીમાં દ્વિતીય વિકલિતની જરૂરત છે। એ જરૂરત પૂરી કરવા માટે આપણે બે વખત વિકલન કરીને તેમાં આપણે કિંમતો મૂકશું। જોઈએ કઈ રીતે ગણવો, એકદમ સરળ દાખલો છે, વ્યવસ્થિત રીતે ધ્યાન રાખશો એટલે આવડી જશે। હવે સોલ્યુશનમાં જોઈએ કે y બરાબર 5 cos x માઇનસ 3 sin x બરાબર। વિદ્યાર્થી મિત્રો, આ રકમ x ની સાપેક્ષે પ્રથમ વિકલન કરશું કે x ની સાપેક્ષે વિકલન કરતા, ચાલો મેથડ તમને ખ્યાલ જ છે દ્વિતીય વિકલન કઈ રીતે મેળવવું, તો dy / dx થઈ જશે, બંને બાજુ d / dx લગાવી દઉં, 5 cos x માઇનસ 3 sin x બરાબર। વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ મેં d / dx લગાવી દીધા, સાદું રૂપ આપી દઉં, dy / dx બરાબર 5 cos x નું વિકલન શું થાય, 5 એમ નંબરે અચળ પદ છે, cos નું થાય માઇનસ sin x, cos નું શું થાય માઇનસ sin x, ઓકે। વિદ્યાર્થી મિત્રો, હવે આ નિયમનું માઇનસ 3 એમ નામ sin નું વિકલન થાય cos x, સાદુરૂપ આપું હું, dy / dx બરાબર, ચાલો અહીંયા માઇનસ છે અહીંયા પણ માઇનસ, માઇનસ કોમન કાઢી નાખું તો કૌંસમાં આવે 5 sin x + 3 cos x, ઓકે। વિદ્યાર્થી મિત્રો, બંને પદમાંથી મેં માઇનસ સામાન્ય લઈ લીધું, 5 એમ નામ cos નું માઇનસ sin x, નિયમનું માઇનસ, 3 એમ નામ sin નું cos x। હવે dy / dx મળી ગયું, પ્રથમ વિકલિત આપણને મળી ગયું છે, જરૂરત છે આપણી પાસે દ્વિતીય વિકલિતની જરૂર છે, બરાબર। તો બીજી વખત વિકલન કરું કે x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે આપણે ફરીથી વિકલન કરીએ તો બંને બાજુ શું થઈ જાય, d / dx લાગી જશે, ડાબી બાજુ d / dx લગાવ્યું, જમણી બાજુ d / dx લગાવી દઉં, નિયમનું માઇનસ, કૌંસમાં 5 sin x વત્તા 3 cos x, ઓકે। વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ મેં d / dx લગાવી દીધું, હવે દ્વિતીય વિકલિત કરીએ, ચાલો આનું વિકલન શું થઈ જાય, તો તમને ખ્યાલ છે d સ્ક્વેર y / dx સ્ક્વેર, નિયમનું માઇનસ એમ નામ રવા દઉં, કૌંસમાં આપણે વિકલન કરીએ, ચાલો 5 એમ નામ sin નું શું થઈ જાય cos x, ઓકે વિદ્યાર્થી મિત્રો, વત્તા 3 cos નું થાય માઇનસ sin x, cos નું શું થાય માઇનસ sin x, એનું માઇનસ sin થશે ને આ પ્લસ, ચાલો નેક્સ્ટ સ્ટેપ વધારે લખો એટલે તમને વધારે સમજમાં આવી જાય, ઓકે। વિદ્યાર્થી મિત્રો, મેં વિકલન કર્યું, શું કર્યું, નિયમનું માઇનસ, 5 એમ નામ sin નું cos x વત્તા 3 એમ નામ cos નું માઇનસ sin x, આ દ્વિતીય વિકલિત આપણને મળી ગયું છે। હવે સાદુરૂપ આપી દઉં, d સ્ક્વેર y / dx સ્ક્વેર બરાબર માઇનસ 5 cos x, 5 cos x પ્લસ માઇનસ માઇનસ 3 sin x, ઓકે। વિદ્યાર્થી મિત્રો, મેં સાદુરૂપ આપી દીધું, હવે એક વસ્તુ નોટ કરો તમે, આમાં સાદુરૂપ આપતા જો 5 cos x માઇનસ 3 sin x,
આ વસ્તુ આપણી રકમ બની જાય. જો y બરાબર 5 cos x - 3 sin x, ખ્યાલ પડી ગયો કે આ શું બને છે? આપણી રકમ બને છે. રકમ એટલે શું? y. તો આના સ્ટેપ બરાબર y લખી શકાય, એટલે કે d સ્ક્વેર y / dx સ્ક્વેર બરાબર માઇનસ આ કૌંસ બરાબર શું લખી શકાય? y. ઓકે, સમજમાં આવી ગયું? કારણ કે આપણે જો આવું સાબિત કરવાનું છે, તો આપણે જે d સ્ક્વેર y / dx સ્ક્વેર મળી ગયું, તો બાકીનું સ્ટેપ છે ને y માં કન્વર્ટ થાતું હોય, ફરતું હોય, તો બાકીનું સ્ટેપ હોય ને y માં ફરે, તો કે હા મેં જોયું રકમ જેવું જ આવી ગયું, તો આ y માં ફરે છે, એટલે આના બદલામાં y લખી શકાય માઇનસ y ડાબી બાજુ આવે તો પ્લસ y, એટલે કે d સ્ક્વેર y / dx સ્ક્વેર માઇનસ y ડાબી બાજુ હોય તો પ્લસ y, જમણી બાજુ કાંઈ ન વધે એટલે ઝીરો વધે. આ આપણી સાબિતી પ્રાપ્ત થઈ છે. અહીંયા દાખલો પૂરો થઈ જાય વિદ્યાર્થી મિત્રો, જે આપણે સાબિત કરો કે એ પ્રશ્ન કરેલો હતો તે આપણને મળી ગયું. ઓકે, સમજાઈ ગયું? ફરી એક વખત, વાય બરાબર રકમ આપી હતી, સાબિતીમાં દ્વિતીય વિકલન જોઈએ છે. પ્રથમ વિકલન કર્યું, આ જવાબ આવ્યો. એક્સની સાપેક્ષે ફરીથી વિકલન કર્યું, અહીંયા સુધી જવાબ આવી ગયો. આના બરાબર વાય લખી શકાય, વાય લખી નાખ્યું ડાબી બાજુ લઈએ તો પ્લસ વાય બરાબર ઝીરો. આ દાખલા ક્રમાંક 11 પૂરો થઈ ગયો, એકદમ સરળ છે, જોઈ લો વિદ્યાર્થી મિત્રો. હવે દાખલા ક્રમાંક 12 જોઈએ. દાખલા ક્રમાંક 12 માં રકમ આપણને આપેલી છે કે જો કોસ ઇન્વર્સ, જો y બરાબર કોસ ઇન્વર્સ x, જો y બરાબર કોસ ઇન્વર્સ x તો d સ્ક્વેર y / dx સ્ક્વેર, dx સ્ક્વેર માત્ર y ના પદમાં, માત્ર y ના પદ સ્વરૂપે મેળવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રકમ છે દાખલા ક્રમાંક 12 ની, સ્વાધ્યાય 5.7 માં. રકમ હું તમને સમજાવી દઉં કે y બરાબર આપણે આ રકમ આપી છે cos ઇન્વર્સ x. ઓકે, હવે d સ્ક્વેર y / dx સ્ક્વેર મેળવવાનું છે, જેમાં માત્ર y ના પદ સ્વરૂપે મેળવો, એટલે કે y ના પદ સ્વરૂપે જવાબ મેળવવાનો છે. તો y ના પદ સ્વરૂપે જવાબ મેળવો એટલે શું? તો d સ્ક્વેર y / dx સ્ક્વેર મેળવી લેવાનું, દ્વિતીય વિકલન મેળવી લેવાનું. દ્વિતીય વિકલન જે મળે એમાં જમણી બાજુ આપણો જવાબ લખાય, એક બાર ડાબી બાજુ હોય d સ્ક્વેર y / dx સ્ક્વેર, અમને જમણી બાજુ આપણે જવાબ મેળવ્યો હોય, જે જવાબ મેળ્યો હોય ને તેમાં બધા પદ y સ્વરૂપે આવવા જોઈએ, x સ્વરૂપે હોવા જોઈએ નહીં. એવી રીતે આ પ્રશ્ન કરેલો છે કે d સ્ક્વેર y / dx સ્ક્વેર માત્ર y ના પદ સ્વરૂપે મેળવો, એટલે કે જવાબ છે તેમાં y જ દેખાવા જોઈએ, x દેખાવા જોઈએ નહીં. અને જો x આવે તો તેને y માં ફેરવી નાખવાના. કઈ રીતે ફેરવવા હું તમને શીખવાડીશ, ધ્યાન રાખજો. ચાલો સોલ્યુશનમાં જોઈએ. y બરાબર રકમ આપેલી છે cos ઇન્વર્સ x. ચલો પ્રથમ વિકલન કરીએ કે x ની સાપેક્ષે વિકલન કરતા, તો x ની સાપેક્ષે વિકલન કરું તો dy / dx, અહીંયા પણ d / dx લાગી જશે cos ઇન્વર્સ x માં. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિકલનમાં કોસ ઇન્વર્સ x નું વિકલન તમને આવડે છે, માઇનસ 1 / વર્ગમૂળમાં 1 - x વર્ગ. ઓકે,
sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x tan ઇન્વર્સ x આ બધાનું વિકલન તમને ખ્યાલ છે cos ઇન્વર્સ x નું શું થાય માઈનસ 1 upon વર્ગમૂળમાં 1 માઈનસ x સ્ક્વેર ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ વિકલન મળ્યું શું મળી ગયું પ્રથમ વિકલન હવે આપણે દ્વિતીય વિકલનની જરૂર છે તો ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા चलो x की सापेक्ष विकलन करिए तो शू डी बाय डी एक्स बने बाजू शू आपेलु माइनस वन अपॉन वर्गमूल में वन माइनस एक्स स्क्वेर ओके विद्यार्थी मित्रों आनु फरी थी आपणे विकलन करशु डी स्क्वेर वाय अपॉन डी एक्स स्क्वेर इज इक्वल टू चलो आमा शू थशे भांगाकार नो नियम ओके विद्यार्थी मित्रों अंश ने छेद आपेलो छे तो तेनो विकलन में ભાગાકારનો નિયમ લાગુ પડે નિયમનો માઇનસ પેલા બહાર કાઢી નાખો ઓકે હવે છેદ m ના અંશનું વિકલન માઇનસ અંશ m ના છેદનું વિકલન મોટો કૌંસ બનાવીશ છેદમાં છેદનો વર્ગ આ વસ્તુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે માઇનસ 1 અપોન 1 વર્ગમૂળમાં 1 માઇનસ x વર્ગનું વિકલન જ્યારે કરવું હોય માઇનસ કોમન કાઢીને આ બેના ભાગાકારનો જે નિયમ આપણે વાપરીએ છીએ એ મોટા કૌંસમાં ગણતરી કરવાની નકર પ્લસ માઇનસની મિસ્ટેક આવી શકે ચાલો સાદરૂપ આપીએ ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ચાલો આ માઇનસ લખી નાખું મોટો કૌંસ બનાવી નાખું આ સ્ટેપ એમનેમ રહેશે એકનું વિકલન ઝીરો થાય એકનું વિકલન કેટલું થાય ઝીરો એટલે આખું સ્ટેપ ઝીરો થઈ જશે સમજાય છે વિદ્યાર્થી મિત્રો એકનું વિકલન ઝીરો થાય आखू स्टेप जीरो थी जाए लखवानी जरूर नहीं माइनस करी नाखू वन लखवानी जरूर नहीं वन माइनस एक्स वर्ग वर्गमूल में है तो कोईपण वस्तु वर्गमूल में हो तो तेनु विकलन शू थाय वन अपॉन टू रूट जो खाली वर्गमूल एक्स हो वन अपॉन टू रूट एक्स एटले अहींया जे आवे ते बेनी साथे राखवानुं अहींया वन माइनस एक्स वर्ग है तो अहींया वन माइनस एक्स वर्ग राखवानुं ओके विद्यार्थी मित्रों आ नियमनुं माइनस मूक्यू एक लखवानी जरूर नहीं आनो विकलन थी वन अपॉन टू वर्गमूल में वन माइनस एक्स वर्ग हवे आमनी साथे माइनस एक्स वर्ग छे माइनस एक्स वर्ग नु विकलन फरी थी थाय माइनस टू एक्स थाय छेद मां छेद नो वर्ग जो आ वर्गमूल कैंसल थी जाए वन माइनस एक्स वर्ग वधे ओके विद्यार्थी मित्रों ख्याल पड़ी गयो हशे तमने कई रीते विकलन कर्युं मैं एक वक्त फरी थी माइनस राखी दीधुं અહીંયા ઝીરો થાય એટલે આ સ્ટેપ આખું ઝીરો થાય તે લખવાની જરૂર નથી માઇનસ આનું વિકલન થાય ને વન અપોન ટુ વર્ગમૂળમાં વન માઇનસ એક્સ વર્ગ કારણ કે તમને વર્ગમૂળમાં કોઈ પદ હોય તેનું વિકલન આવડે છે અને માઇનસ એક્સ વર્ગનું ફરીથી કરવું પડે માઇનસ એક્સ વર્ગનું થાય માઇનસ ટુ એક્સ અને છેદમાં છેદનો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જાય એટલે વન માઇનસ એક્સ વર્ગ વધ્યું ચાલો હવે સાદરૂપ આપી અહીંયા જો આ બે અને આ બે કેન્સલ થઈ જાય વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ એ પ્લસ થઈ જશે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ વર્ગ બરાબર આ માઇનસ માઇનસ પ્લસ અને એક પાછું બીજું માઇનસ આવી ગયું એટલે ત્રણ માઇનસ થાય ટોટલ જો એક બે અને ત્રણ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ ત્રણ માઇનસ ભેગા થાય જવાબ માઇનસમાં આવે બે માઇનસ ભેગા થાય તો જવાબ પ્લસમાં આવે હવે ચલો અંશમાં શું વધ્યું એક અને એક્સ એટલે ખાલી એક્સ લખવો પડે આ ઉપરના સ્ટેપમાં અંશ અને છેદ છે અંશનો છેદ છેદમાં જાય એટલે વર્ગમૂળમાં વન માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં આવી જાય અને છેદના વન માઇનસ એક્સ વન માઇનસ એક્સ વર્ગ હતું જ ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો ઉપર કાંઈ નથી વધ્યું જો એક એક્સ વધેલો હતો તે લખી નાખ્યો અને આ છેદ છે તે નીચે આવી જાય છેદમાં વર્ગમૂળમાં અને આ વન માઇનસ એક્સ વર્ગ એમ નામ ચાલો આ વન માઇનસ એક્સ વર્ગની કોઈ ઘાત ન એટલે એક ઘાત હોય કેટલી ઘાત હોય એક ઘાત હોય અને જો આ વર્ગમૂળમાં છે તો વર્ગમૂળની ઘાત કેટલી થઈ જાય એકના છેદમાં બે ઘાત થઈ જાય એકના છેદમાં બે ઘાત થઈ જાય આ સ્ટેપ સરખા દેખાય છે વન માઇનસ એક્સ વર્ગ વન માઇનસ એક્સ વર્ગ બે સ્ટેપ સમાન છે એનો ગુણાકાર છે ઘાત અલગ અલગ છે તો ઘાતનો સરવાળો થઈ જાય ચાલો તો ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ વર્ગ માઇનસ એક્સના છેદમાં વન બાય ટુ પ્લસ વન વન બાય ટુ પ્લસ વન એકના છેદમાં બે વત્તા એક એટલે કેટલા થઈ જાય ત્રણના છેદમાં બે થાય વન માઇનસ એક્સ વર્ગ
3/2 ओके विद्यार्थी मित्रों आ तमने समझाई गयो छे। हवे आपने शू कीधु तू y ना पद स्वरूपे मेळवो। हवे जवाब मां केवा पद आव्या? x आव्या। खरेखर आ जवाब आवी गयो छे, परंतु अपने y ना पद मां पूछेलू छे तेथी x ने y मां फेरवा पड़े। तो आ प्रश्न आपने थाय के भाई x ने y मां कई रीते फेरवशु? तो एकदम सरल छे, जो रकम उपरथी ख्याल पड़ी जशे तमने के भाई x ने y मां फेरवा होय तो y बराबर cos इनवर्स x होय तो x बराबर शुं थाय? जो x ने करता बनाव हूँ आ cos इनवर्स, जो आ डाबी बाजु आवे ने तो cos इनवर्स प्लस थी जाय, cos y थी जाय, x बराबर cos y थाय। x बराबर शुं थी जाय? cos y। समझाई गयो? आज महत्वनुं छे आ दाखलामां के भाई x ने करता बनावीने y मां कई रीते फेरवा। y बराबर cos इनवर्स x होय, x ने करता बनावो तो आ cos इनवर्स जे छे आ बाजु आवी जाय डाबी बाजु, तो cos इनवर्स केवुं थी जाय? cos प्लस मां थी जाय, एटले cos y। तो x ने करता बनावो तो शुं जवाब आवी जाय? cos y। x नी जग्याए तमे cos y मूकी शको, x नी जग्याए तमे cos y मूकी शको। एक બે एक्जाम्पल बीजा तमने अहींया समजावुं, ध्यान राखजो। दाखला तरीके tan इनवर्स x बराबर y होय बराबर, तो मारामां x ने करता बनावो तो आ tan इनवर्स पहेली बाजु जोईए तो tan थी जाय, खाली tan इनवर्स छे छे ए जमणी बाजु जाय तो प्लस, એટલે tan y લખી શકાય। સમજાઈ ગયું? આ રીતે sin ઇનવર્સ y બરાબર x હોય, sin ઇનવર્સ y બરાબર x, હવે હું આમાં y ને કરતા બનાવું તો sin ઇનવર્સ જમણી બાજુ જાય એટલે sin x થઈ જાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ પડી ગયો છે કઈ રીતના મેં ગણતરી કરી છે? એટલે x ને કરતા તમે બનાવો તો cos y મળે। ચાલો x ની જગ્યાએ cos y મૂકી દઈએ, d²y/dx² x ની જગ્યાએ શું આવી જાય હવે? cos y ના છેદમાં 1 x ની જગ્યાએ શું આવી જાય? cos y, અહીં x નો વર્ગ છે એટલે cos y નો વર્ગ એટલે cos²y 3/2, આવું થઈ જાય 1 cos²y અને એની ઘાત 3/2 છે। હવે વિદ્યાર્થી મિત્રો એક બે સ્ટેપ હું અહીંયા લખું છું જે આપણે લાસ્ટમાં લખવાના છે, એટલે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો, કારણ કે હવે આપણે દાખલાના અંત સુધી પહોંચી ગયા છીએ। ચાલો લાસ્ટમાં મેં શું લખ્યું? d²y/dx² -cos y અંશમાં, અને છેદમાં જો 1 cos² y છે, 1 cos² બરાબર લખી શકાય sin વર્ગ, 1 cos² બરાબર શું લખી શકાય? sin વર્ગ y ની ઘાત 3/2। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમને આવડે છે, સૂત્ર આપણી પાસે જૂનું છે, sin વર્ગ વત્તા cos વર્ગ બરાબર 1, sin વર્ગ વત્તા cos વર્ગ બરાબર 1, એના પરથી 1 cos² હોય તો એની જગ્યાએ આપણે sin વર્ગ લખી શકાય, એટલે 1 cos² y નું sin વર્ગ y લખી શકાય 3/2। હવે આ વર્ગ અને આ છેદમાં બે છે, બે કેન્સલ થઈ જાય તો અંશમાં વધ્યું -cos y ના છેદમાં sin y ની 3/3, એટલે sin y ની 3/3 લખી નાખું। ઓકે વિદ્યાર્થી મિત્રો, અથવા sin ઘન y લખી શકાય, જો આમ sin ઘન y લખી શકો તમે। હવે ઉપર અહીંયા બે બે કેન્સલ કર્યા sin y ની 3/3। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એક વસ્તુ નોટ કરજો, જો cos ની નીચે sin રાખીએ, sin 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 એવા કેટલી વખત છે છેદમાં? 3 વખત, તો એક વખત હું છે d²y/dx² -cos y ના છેદમાં એક વખત sin y લઈ લઉં તો વધ્યા કેટલી વખત? sin વર્ગ y વધ્યા, ટોટલ 3 વખત હતા। cos ના છેદમાં sin હોય તો શું થઈ જાય? -cot y, cos ના છેદમાં sin બરાબર શું થાય? cot, અને એકના છેદમાં sin વર્ગ હોય, એકના છેદમાં sin એટલે cosec, એકના છેદમાં sin વર્ગ એટલે cosec વર્ગ y। આ આપણો જવાબ મળી ગયો d²y/dx². ઓકે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પૂરો થયો। ફરી એકવાર જોઈએ કે y બરાબર cos ઇનવર્સ x આપેલો હતો, d²y/dx² મેળવવાનો હતો પણ y ના પદ સ્વરૂપે। ઓકે ચાલો, તો આ રકમ લખી નાખી, આમાં x ને કરતા બનાવ્યો તો મને cos y મળી ગયું, x ની સાપેક્ષે વિકલન કર્યું તો આ જવાબ આવ્યો, હવે દ્વિતીય વિકલન કર્યું તો ભાંગાકારનો નિયમ આવ્યો, અને સાદુરૂપ આપ્યું તો અહીંયા સુધી આપણે પ્રોસેસિંગ કરી હતી।
હવે x ની જગ્યાએ y મૂકી દીધા તો x ની જગ્યાએ y માં ટ્રાન્સલેટ કરવા માટે cos y મૂકવું પડે તો અહીંયા cos y થઈ ગયું અહીંયા y y cos વર્ગ y 3 અને આ છેદમાં 2 1 cos y cos વર્ગ y બરાબર શું થઈ જાય sin વર્ગ y 3/2 એમ નામ ઘાત આપેલી હતી વર્ગ વર્ગ કેન્સલ થઈ ગયા અહીંયા વર્ગ અને આ છેદમાં 2 કેન્સલ થઈ જાય sin y ની 3 ઘાત વધે એટલે sin y sin y 3 વખત લખી શકાય એક વખત અને વર્ગ વાળી બે વખત લખી નાખ્યું કારણ કે મારે cos ના છેદમાં sin કરું તો cot મળી જાય અને એક ના છેદમાં sin વર્ગ કરું તો શું મળી જાય cos એક વર્ગ y મળી જાય ઓકે વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ આવી ગયો આ સાથે દાખલા ક્રમાંક 12 પણ પૂરો થઈ ગયો બધા જ સ્ટેપ વ્યવસ્થિત રીતે જોઈ લો વિદ્યાર્થી મિત્રો ओके विद्यार्थी मित्रों हवे आपणे दाखला क्रमांक 13 जोईशुं दाखला क्रमांक 13 ની રકમ જોઈએ ઓકે ચાલો 13 માં દાખલા માં આપ્યું છે જો y બરાબર 3 cos log x 3 cos log x વત્તા 4 sin log x 4 sin log x હોય તો સાબિત કરો કે x વર્ગ y2 વત્તા xy1 વત્તા y બરાબર 0 ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો દાખલાની રકમ હું તમને સમજાવી દઉં છું ખાસ ધ્યાન રાખજો આવા દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે ખૂબ જ મહત્વના દાખલા છે ઓકે ચાલો ત્યારે રકમ જોઈએ જો y બરાબર 3 cos કૌંસમાં log x + 4 sin કૌંસમાં log x હોય તો સાબિત કરો કે x વર્ગ y2 + xy1 + y બરાબર 0 આ વસ્તુ આપણે સાબિત કરવાની છે તો આમાં y2 અને y1 આ શું y તો ચાલો આપણે સમજીએ છીએ કે ભાઈ રકમ છે તેને y વડે દર્શાવાય પણ આ y1 ને y2 એટલે શું બેઝિકલી જ છે તમને સમજાવી દઉં કે y બરાબર રકમ ને y1 એટલે dy/dx થશે એટલે કે પ્રથમ વિકલિત ને y1 વડે પણ દર્શાવી શકાય ઓકે પછી y2 એટલે d વર્ગ y ના છેદ માં dx વર્ગ દ્વિતીય વિકલન ને y2 વડે પણ દર્શાવી શકાય છે ઓકે હવે સમજાઈ ગયું કાઈ નથી y2 એટલે હું બીજી વખત વિકલન જે મળ્યું હોય તે અને y1 એટલે પહેલી વખત વિકલન જે મળ્યું હોય તે ચાલો ત્યારે હવે દાખલો ગણીએ ઓકે દ્વિતીય વિકલનની જરૂર છે ત્યાં દાખલામાં y2 આપેલું છે એટલે તો y1 ની જરૂર છે બે વસ્તુની જરૂર છે y1 અને y2 તો ચાલો દ્વિતીય વિકલન સુધી ગણી નાખીએ રકમ આપણને આપેલી છે y બરાબર 3 cos log x વત્તા 4 sin log x ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો હવે હું દાખલો ગણું છું x ની સાપેક્ષે વિકલન કરતા બધા જ સ્ટેપમાં વ્યવસ્થિત ધ્યાન રાખજો એકદમ સરળ દાખલા હોય છે પરંતુ આપણે જોતા એમ થાય કે આ ખરેખર અઘરા દાખલા છે તો કે નહીં એકદમ સરળ છે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખશો એટલે ચોક્કસપણે આવડી જશે y નું વિકલન કરું તો શું થઈ જાય dy/dx
जमणी बाजू पण डी बाय डी एक्स लागी जाय। चलो जमणी बाजू आपी छे 3 cos કાઉન્સ માં log x વત્તા 4 sin log x। ઓકે વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ મે d / dx લગાવી દીધા પ્રથમ વિકલન કરવા માટે। ચલો dy / dx બરાબર શું લખી શકાય આનું વિકલન? 3 cos નું શું થઈ જાય? માઈનસ sin સાથે log x, cos log x નું શું થઈ જાય? માઈનસ sin log x। પરંતુ log x હોવાથી log x નું ફરીથી વિકલન કરવું પડે, 1 / x થાય। d / dx નથી લગાવતો, ડાયરેક્ટ વિકલન કરી નાખો છો, તમે સમજી જજો કે ભાઈ 3 m નામ cos નું માઈનસ sin log x, log x નું ફરીથી કરીએ તો 1 / x વત્તા 4 sin log x નું sin નું શું થઈ જાય? cos log x, sin નું વિકલન cos થાય એટલે sin log x નું cos log x, log x નું ફરીથી કરીએ તો 1 / x થશે। ओके विद्यार्थी मित्रों, आ बन्ने स्टेप जो तमे, एक स्टेप आ अने बीजू स्टेप आ छे, आ बन्ने स्टेप में 1 / x सामान्य निकले तो बन्ने माथी 1 / x सामान्य काढ़ी नाखू। चलो dy / dx बराबर शू लखी शकाय? y1 लखी शकाय। शू लखी शकाय? y1। तो हूँ पहले थी ज y1 लखी नाखू एटले आपणे एकदम सरल थई जाय। चलो y1 एटले तमने ख्याल ज छे प्रथम विकलन dy / dx। હવે બંનેમાં 1 / x કોમન નીકળે, ચાલો 1 / x કોમન કાઢી નાખો તો બાકી શું વધે? માઈનસ 3 sin log x વત્તા 4 cos log x। ઓકે વિદ્યાર્થી મિત્રો, કાઉન્સ પૂરો કરી નાખું, બંને સ્ટેપમાંથી 1 / x મેં સામાન્ય કાઢ્યા। હવે જે સાબિતી જોઈ છે મારે, જે સાબિતી જોઈએ છે તેમાં મારે શું જોઈ છે? જો x y1 જોતા છે, શું જોઈ છે? x y1। अहीं y1 मिली गया, एनी साथे x गुणाकारमां जोईए, जो अहीं छेदमां छे अहीं गुणाकारमां आवे तो x y1 थई जाय। ख्याल पड़ी गयो? आ x छेदमां छे अहीं गुणाकारमां लई आवुं डाबी बाजू तो शुं थई जाय? x y1। चलो तो लखी शकाय x y1 बराबर x अहीं गुणाकारमां आवी गया एटले x y1, तो अहीं शुं वध्युं? माइनस 3 sin log x प्लस 4 cos log x। ओके विद्यार्थी मित्रों, ख्याल पड़ी गयो हशे तमने, एक्स छेद में था डाबी बाजू आवे तो गुणाकार में एटले एक्स वाई वन मिली गया, पण हजी मारे वाई टू पण जोईए छे एटले के द्वितीय विकलन पण जोतुं छे। तो हजू आ जे स्टेप मळ्युं तेने एक्स नी सापेक्षे विकलन करीए के एक्स नी सापेक्षे, एक्स नी सापेक्षे फरीथी विकलन करता, फरीथी विकलन करता। चलो विद्यार्थी मित्रों, हवे विकलन कई रीते थाशे ये खास ध्यान रखजो। हवे जो x अने y1, ओके तो एनो पण विकलन करू पड़े। x अने y1 आ बे स्टेप गुणाकार में छे, शेमा छे? गुणाकार में। तो एनो विकलन केम थाय? तो के पहलू स्टेप m ना बीजा नो विकलन y1 नो विकलन y2 थाय। शुं थाय? y1 नो विकलन y2, x m नाम y1 નું વિકલન y2 વત્તા બીજું પદ m નામ પહેલા નું વિકલન એટલે x નું વિકલન 1 થાય, બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, x y1 ગુણાકારમાં છે, x ની સાપેક્ષે વિકલન કરવું હોય તો કઈ રીતે થશે? યાદ રાખજો, મે d / dx નથી લગાવ્યા, ડાયરેક્ટલી વિકલન કરી નાખ્યું છે, બરાબર? તો કઈ રીતે થશે? x m નામ y1 નું y2 વત્તા y1 m નામ x નું 1। ओके गुणाकार नो नियम, d / dx लख्यु नथी, डायरेक्ट विकलन करी नाख्यु छे। तमे एक स्टेप वधारे लखी नाखजो, d / dx x y1 बराबर d / dx माइनस 3 sin log x वत्ता 4 cos log x। ओके विद्यार्थी मित्रों, हवे d / dx लगावी ने आ गणतरी करवी। चलो त्यारे હવે ગણતરી કરી નાખું, પહેલું પદ એમ નામ બીજાનું વિકલન, બીજું પદ એમ નામ પહેલાનું વિકલન, બરાબર? ચાલો આનું વિકલન કરીએ આપણે તો માઇનસ એમ નામ રહેશે 3m નામ, સાઈન નું શું થાય? તો કે cos, સાઈન નું શું થાય? cos log x, log x નું ફરીથી 1 / x વત્તા 4, cos નું થાય માઇનસ સાઈન log x, cos નું શું થાય? 4m નામ cos નું માઇનસ sin log x, log x નું ફરીથી એટલે 1 / x। ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય વિકલન પણ તમને સમજાણું હશે કઈ રીતે કર્યું।
माइनस एम नम थ्री एम नम साइन नु कॉस लॉग एक्स लॉग एक्स नु फरीथी वन अपॉन एक्स वत्ता फोर एम नम कॉस नु माइनस साइन लॉग एक्स लॉग एक्स नु फरीथी वन अपॉन एक्स सादुरूप आपीए चालो तो अहीं शुं थई जाय एक्स वाई टू वत्ता वाई वन माइनस जो अहीं माइनस छे अने आ पद में पण माइनस आवे छे तो माइनस कॉमन निकली जाए पछी आ पद में वन बाय एक्स आवे छे अहीं वन अपॉन एक्स आवे छे बराबर विद्यार्थी मित्रों तो बने स्टेप मांथी वन अपॉन एक्स सामान्य निकली जाए चलो बाकी शुं वध्युं माइनस वही आ गया अहींथी तो वध्या थ्री कॉस लॉग एक्स वन अपॉन एक्स पण मैं सामान्य काढ़ी नाख्या ओके चलो आमांथी माइनस वही आ गयुं तो शुं वधे माइनस लो माइनस प्लस चलो माइनस वही आ गया एटले प्लस थई जाए फोर साइन लॉग एक्स वन अपॉन एक्स सामान्य काढ़ी लीधा एटले बाकी रहे नहीं ओके विद्यार्थी मित्रों आ स्टेप फरीथी समझावी दऊं तमने के माइनस कॉमन काढ़ी लीधा अने बन्ने स्टेप में वन अपॉन एक्स कॉमन काढ़ी लीधा तो वधे थ्री कॉस लॉग एक्स वत्ता फोर साइन लॉग एक्स माइनस कॉमन काढ़ी लीधो फोर साइन लॉग एक्स वन अपॉन एक्स सामान्य काढ़ी लीधो आ छेद में एक्स जे छे ए आ बाजू आवे तो गुणाकार में तो एक्स अहीं गुणाकार में लो तो एक्स गुणिया एक्स एटले एक्स वर्ग वाई टू एक्स गुणिया वाय वन एटले एक्स वाय वन थी जाए बराबर माइनस वध्यू जमणी बाजू आ एक्स ज गुणाकार में लाव्यो तो आनी साथे गुणाय अने आनी साथे गुणाय एटले एक्स वर्ग वाई टू वत्ता एक्स वाय वन थी जाए नियम नो माइनस हवे आ स्टेप जे छे ते लखवू पड़े पण आ स्टेप बराबर रकम छे जोई लो वाय थ्री कॉस लॉग एक्स थ्री कॉस लॉग एक्स वत्ता वत्ता फोर साइन लॉग एक्स फोर साइन लॉग एक्स तो आ जे स्टेप मळ्युं तेना बराबर आपणे शुं लखी शकाय वाय लखी शकाय शुं लखी शकाय वाय तो आम नियम नो माइनस अने आना बराबर वाय माइनस वाय डाबी बाजू होय तो प्लस वाय एक्स वर्ग वाई टू वत्ता एक्स वाय वन वत्ता वाय जमणी बाजू कई न वध्यो एटले जीरो आ आपणी साबिती आवी गई जोई लो विद्यार्थी मित्रो चलो अहींया साबिती लखेली छे जो आ साबिती आवी गई बंने समान छे ओके આપણે મેઇન વસ્તુ શું છે મહત્વની કે જે આપણી સાબિતી જે છે એમાં શેની જરૂર છે એની જરૂરત પૂરી કરી દો એટલે જવાબ આવી જશે ચાલો જરૂરત શું હતી વાય ટુ વાય વનની તો પહેલાં મેં વાય વન મેળવી લીધો પણ જરૂરતમાં વાય વન અરે એક્સ જોતો હતો તો મેં એક્સ ગુણી નાખ્યો હવે મારે વાય ટુ જોઈએ છે તો આનું વિકલન કરવું પડે મેં ફરીથી વિકલન કર્યું તો મને આ સ્ટેપ મળ્યા બરાબર છે એક્સ વાય ટુ આવ્યું અહીંયા પણ અહીંયા જો એક્સ વર્ગ વાય ટુ જોતું હતું એટલે હજુ એક એક્સ જોઈએ છે પણ જમણી બાજુ છેદમાં હતો એટલે હું ડાબી બાજુ ગુણાકારમાં લાવું તો જરૂરત પૂરી થઈ જાય હવે એક્સ વર્ગ વાય ટુ મળી ગયું વત્તા મળી ગયું એક્સ વાય વન મળી ગયું હતું પણ અહીંયા જો પ્લસ વાય જોતું હતું તો આ સ્ટેપ મેં નજર જોઈ નજર નાખી તો આ વાય જેવી દેખાણી તો આને વાય લખી નાખ્યા ને ડાબી બાજુ લઈને પ્લસ કરી નાખ્યા એટલે જવાબ આવી ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે બધા સ્ટેપ જોઈ લો આ દાખલા ક્રમાંક 13 પૂરો થઈ ગયો